नमस्ते, श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर LKG એટલે કે નાની ટુકડી। નાની ટુકડીમાં વોટ્સએપ ગ્રુપ દ્વારા બાળકો ખૂબ જ સરસ લેખન કાર્ય અને ઇતર પ્રવૃત્તિઓ કરે છે। આજથી આપણે યુટ્યુબમાં શૈક્ષણિક કાર્યનો વિડીયો મૂકીશું, તો આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। વરસાદ આવ્યો હતો તો બધા બાળકોએ આ હોળીમાં સરસ મજાનો રંગ પૂરી અને ટીચરને મોકલ્યો હતો। બધા બાળકોને પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવે છે। તો આજે આપણે પ્રવૃત્તિ પૂર્ણ થયા પછી સામાન્ય જ્ઞાનની બુકમાં લેખન કાર્ય કરવાનું છે। સામાન્ય જ્ઞાનની બુકમાં પાના નંબર 15 ઉપર આજે આપણે કાર્ય કરવાનું છે। આની પહેલાં બધા બાળકોએ ખૂબ સરસ લેખન કરી અને ટીચરને ફોટા મોકલ્યા છે। તો આજે આપણે આ પેજમાં આની ઓળખ કરીશું। પહેલાં મૂળાક્ષર કયો છે તમને ખબર છે આશિકાબેન? હા, શું છે આ? ત। સરસ, આ છે ત। તો તની ઓળખ કરવાની છે। તો અહીંયા જે ચિત્ર આપેલા છે પહેલાં એની ઓળખ કરીએ। આ છે તપેલી। તપેલીમાં તમારા મમ્મી દાળ બનાવતા હશે, શાક બનાવતા હશે અને તમારા માટે બોનવીટા પણ બનાવતા હશે, એટલે આ છે તપેલી। અને આ ચિત્ર છે તગારું। તગારું એટલે તો બાળકોને ન ખબર પડે, પણ તમારા મમ્મી રસોઈ બનાવી લીધા પછી તમે જમી લ્યો પછી વાસણ સાફ કરતા હોય ને ત્યારે આવું તગારું હોય, એમાં પાણી ભરતા હોય અને એમાં વાસણ સાફ કરતા હોય, પછી કપડાં ધોવાના ટાઈમે પણ આવું તગારું હોય, એમાં પાણી ભરતા હોય, જે બાળકો ન ઓળખે ને એ આજે તમારા મમ્મી ફળિયામાં કામ કરતા હોય ને બાળકો ત્યારે જોજો, તમારા ઘરે પણ આવું તગારું હશે। એ પ્લાસ્ટિકનું હશે ને બાળકો, તો અલગ અલગ કલરનું હશે, એ તમારે જોવાનું છે। હવે આ ચિત્ર છે તલવારનું। તલવાર છે ને બાળકો, એનાથી નવરાત્રિમાં બહેનો તલવાર રાસ કરતા હોય અને ઘણાની ઘરે નાની નાની તલવાર પણ શોકેસમાં રાખેલી હોય। તલવાર છે ને બાળકો, અહીંયા ખૂબ જ ધાર હોય એટલે બાળકોને તલવારને અડવાનું નથી, પણ જો તમે રમકડાની તલવાર લીધી હોય ને તો એનાથી તમે રમી શકો અને રમકડાની તલવારથી રાસ લેતા પણ શીખી શકો। હવે આ ચિત્ર છે ને, આ છે તરબૂચનું ચિત્ર। આ તરબૂચ છે ને બાળકો, ચિત્રમાં આટલું નાનું દેખાય છે પણ તરબૂચ તો મોટું મોટું હોય, અને આ સુધારીએ ને એટલે એમાંથી સરસ મજાનું લાલ રંગનું મીઠું તરબૂચ નીકળે, અને એમાંથી કાળા રંગનું શું નીકળે આશિકાબેન? એમાં બી નીકળે। હા, એ બી આપણે ખાવાના ન હોય, એટલે આ છે તરબૂચ। હવે બધા ચિત્રની ઓળખ થઈ ગઈ ને આપણને બાળકો? પછી હવે અહીંયા આપણે આ લાલ અક્ષરથી ત લખ્યો છે, તો અહીંયા પણ આવો જ ત લખેલો છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ ત છે અને આ પણ ત છે, તો આપણે અહીંયા લીટી કરીશું એટલે આપણે તની ઓળખ થઈ ગઈ। હવે અહીંયા પણ પેલો ત છે, એની નીચે લીટી દોરીશું। તલવારમાં પણ પેલો અક્ષર ત છે, તરબૂચમાં પણ ત આવે છે, એટલે કે આપણે તની ઓળખ કરી કે ત છે એ આવી રીતે લખી શકાય। હવે નીચેનું લેસન કરીએ। તની ત સાથે જોડો, આ લેશનમાં આપણે અહીંયા ગોળમાં ત આપ્યો છે, એને ત સાથે જોડવાનું છે, તો અહીંયા ત લખ્યો છે તો એના માટે આપણે શું કરીશું, કાળી લીટી ઉપર પેન્સિલ ઊભી રાખી અને ત બાજુ સીધી લીટી કરીશું। સરસ, જોડી થઈ ગઈ બેની। હવે અહીંયા ત લખ્યો છે, અહીંયાથી આમ લીટી નહીં કરીએ, અહીંયાથી
કાળી લીટી ઉપર પેન્સિલને ઊભી રાખી અને ધીમે ધીમે તો સુધી લઈ જવાની, એટલે જોડી થઈ ગઈ. હવે અહીંયા તો છે તો ફરીવાર અહીંયા પેન્સિલને ઊભી રાખીશું અને જોડી બનાવીએ. ચાલો પછી અહીંયા એક તો દેખાય છે મને, અહીંયા પેન્સિલને ઊભી રાખી અને તને આપણી પેન્સિલની લીટી અડે ને બાળકો, એટલે એને જોડી થઈ ગઈ કહેવાય, એટલે આમાં જોડી થઈ ગઈ આપણી. હવે અહીંયા લખ્યું છે તો શોધો અને ગોળ કરો. અહીંયા લંબચોરસમાં તો છે અને એની સાથે બીજા મૂળાક્ષરો છે, પણ અત્યારે આપણે તો તને શોધી અને એની ઉપર ગોળ કરવાનું છે. તો પહેલાં આપણે અહીંયા આ લાઈનમાં જોશું તો આ ત છે, તો એની ઉપર એકદમ સરસ ધીમે ધીમે ગોળ કરવાનું છે. આ ગોળ છે ને બાળકો, એ આપણો આ ચોરસ છે ને એની બહાર ન નીકળે એનું ધ્યાન રાખવાનું અને અહીંયા સુધી પૂરું કરવાનું, વચ્ચેથી અધૂરું મૂકવાનું નહીં. ચાલો હવે આ લાઈનમાં પણ અહીંયા ત છે, તો આપણે અહીંયાથી ગોળ શરૂ કરીશું. જો બાળકો આમ ધીમે ધીમે આ ચલાવીને તો સરસ મજાનું ગોળ થશે. પછી અહીંયા તમે અધૂરું મૂકી દો ને બાળકો તો આને ગોળ ન કહેવાય. એટલે આપણે જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં પેન્સિલ આવે ત્યારે જ આપણું ગોળ પૂરું થયું કહેવાય. હવે આ છેલ્લી લાઈન છે એમાં પણ તો અહીંયા છે, તો એની ઉપર પણ આપણે સરસ મજાનું ગોળ દોરીશું. બરાબર, આ પણ પૂર્ણ થઈ ગયું. હવે અહીંયા લખ્યું છે રંગ પૂરો, તો અહીંયા તો આપેલો છે તોમાં આપણે મીણિયા રંગથી રંગ પૂરવાનો છે. જે રીતે તમે પેન્સિલ પહેલી આંગળી બીજી આંગળી અને અંગૂઠો એ ત્રણની મદદથી પેન્સિલ પકડી હતી એ જ રીતે આપણે કલર લેવાનો છે. મને તો આ કલર ગમ્યો છે બાળકો. આ કયો કલર છે આશિકાબેન, જુઓ તો? જાંબલી. સાચું. હવે આ જાંબલી રંગ છે ને એ મને ગમ્યો, તો હું જાંબલી રંગ પૂરીશ. હવે રંગ આપણે અહીંયાથી શરૂ નથી કરવાનો, આપણે તો અહીંયાથી આમ લખીએ ને, તો જ્યાંથી લખવાનું શરૂ કરીએ અહીંયાથી રંગ પૂરવાનું શરૂ કરવાનું. અહીંયાથી ધીમે ધીમે આમ ઉપર જવાનું. આમાં તો બાળકો બહુ ધ્યાન રાખવું પડશે, પણ તમને એવું લાગે ને તો તમે સહેજ આમ બુક ફેરવી અને પણ અહીંયાથી રંગ પૂરી શકો. એકદમ ધીમે ધીમે મીણિયો રંગ ચલાવવાનો છે. મીણિયા રંગમાં શું થાય બાળકો ખબર તમને, કે જો મીણિયો કલર આપણો બહાર વયો જાય ને આમ લીટો, તો એ તો આપણું ઇરેઝર છે ને એનાથી પણ ઇરેજ થાય નહીં, એટલે મીણિયા કલરમાં તો ખૂબ જ ધ્યાન રાખવું પડે અને પેન્સિલ કરતાં થોડોક ભાર દેવાનો, એટલે સરસ ઘાટો રંગ થાય. આટલું થઈ જાય ને બાળકો પછી અહીંયાથી શરૂ કરવાનું. અહીંયાથી પણ આવી રીતે હાથ ચલાવવાનો. જો કલર બહાર જાય ને બાળકો તો થોડીક વાર આપણા હાથ હોય ને એ થાકી ગયા હોય ને, જો હું ક્યાં આરની આમાં લેસન કરું છું તો મારા હાથ થાકી ગયા હોય, તો આપણે શું કરવાનું, આમ હાથ કરી અને આમ હાથની કસરત કરી નાખવાની. એમ આપણી પહેલી આંગળી ને અંગૂઠો થાકી ગયો હોય ને, તો અંગૂઠો આમ અંદર રાખી અને આમ આમ કરવાનું, એટલે આપણા અંગૂઠાની કસરત થઈ જાય. પછી આપણે ફરીવાર રંગ લઈને બાળકો તો એકદમ સરસ રંગ પૂરે. પછી આપણો હાથ હલે નહીં અને કલર પણ બહાર ન જાય અને એકદમ સરસ મજાનો રંગ પૂરાશે. હવે અહીંયાથી આમ વળવાનું છે ને એમાં તો બહુ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે સાવ પાતળી લીટી છે અહીંયા. ચાલો હવે આટલું થઈ જાય ને બાળકો પછી જોવાનું કે ક્યાંય સફેદ ભાગ દેખાય છે, તો કે અહીંયા સેજ દેખાય તેની ઉપર ફરીવાર મીણિયો રંગ કરવાનો અને બોલવાનું. તો શું બોલવાનું? તો. સરસ, આટલું આપણું લેસન પૂરું થઈ જાય ને બાળકો, પછી ટીચરને એક ફોટો પાડીને મોકલવાનો છે. આવજો બાળકો.